બનાસકાંઠામાં ભૂગર્ભજળ ભંડાર સમૃદ્ધ બનાવવા જળ સંચય કરવું ખૂબ જ જરૂરી છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે પાલનપુર તાલુકાના હાથીદા ખાતે સુબલામ સુબલામ જળ સંચયનો અભિયાનનો પ્રારંભ કરાયો. બનાસકાંઠામાં ભૂગર્ભ જળ ભંડાર સમૃદ્ધ બનાવવા જળ સંચય કરવું ખૂબ જ જરૂરી છે. જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના હસ્તે પાલનપુર તાલુકાના હાથીદ્રા ખાતેથી સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવ્યો. 1 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં 4થા તબક્કાના સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના હાથીદ્રા ખાતેથી કલેક્ટર શ્રી આનંદ પટેલે તળાવના કામોનું ખાતમુહૂર્ત કરીને સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત આજથી 2 મહિના સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તળાવો, ચેક ડેમો અને જળાશયો ઊંડો કરવાનું કામ વિરાટ પાયે કરવામાં આવશે. આ પ્રસંગે બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલે જણાવ્યું છે કે લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે સરકાર શ્રી દ્વારા પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકારે રસ્તા અને પાણીના કામોને પ્રાથમિકતા આપી અને આ દિશામાં ખૂબ જ મોટા પ્રમાણમાં કામો કર્યા છે. તેમણે કહ્યું કે સૂકા અને રણ પ્રદેશ સમાન બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં ભૂતકાળમાં ટેન્કરોથી પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હતું. આજે રાજ્ય સરકારશ્રીના અથાક પ્રયાસોના પરિણામે જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં નર્મદાના નીરની પધરામણી થવાથી હરિયાળી પથરાઈ છે. ખેડૂતોના ખેતરો સુધી નર્મદાનું પાણી પહોંચાડતા જ ખેડૂતોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે. કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે ભૂગર્ભ જળ ભંડાર સમૃદ્ધ બનાવવા અને આવનારી પેઢીને પૂરતા પ્રમાણમાં જળ પૂરું પાડવા જળ સંચય કરવું ખૂબ જરૂરી છે. એટલે જ રાજ્યમાં તળાવો ઊંડા કરવા, ચેક ડેમો બનાવવા, નદીઓને પુનર્જીવિત કરવા માટે વિરાટ પાયે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે ચોમાસામાં પુષ્કળ વરસાદ પડે તો પણ ઉનાળામાં પાણીની અછત સર્જાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે વરસાદનું પાણી દરિયામાં વહી જાય છે અથવા તો રણમાં સમાઈ જાય છે. પાણી જમીનમાં ઉતરીને તળ રિચાર્જ થાય તેવી કોઈ જ વ્યવસ્થા ન હોવાથી સરકારશ્રીએ જળ સંચય અભિયાન શરૂ કર્યું છે. તેમણે ઉમેર્યું કે વર્ષ 2018માં શરૂ કરવામાં આવેલ આ જળ સંચય અભિયાનમાં ખૂબ જ સારા પરિણામો મળ્યા છે. તેમણે સમાજના આગેવાનોને આહ્વાન કરતા જણાવ્યું કે સરકારની સાથે સમાજ પણ જળ સંચય અભિયાનની જવાબદારી ઉપાડી આવનારી પેઢીને સમૃદ્ધ જળ સંપત્તિ આપવામાં યશ ભાગી બને તે સમયની માંગ છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લો માં અંબાની પવિત્ર ભૂમિ છે. આ ભૂમિ પર ઘણા સંતો, મહંતો, તપસ્વીઓ અને આગેવાનો સમાજ સેવા કરી રહ્યા છે, ત્યારે જળ સંચયના કામોમાં પણ મહત્વની ભૂમિકા અદા કરી પ્રકૃતિ સેવાનું ખૂબ મોટું કામ કરીએ. તેમણે કહ્યું હતું કે આજથી શરૂ કરવામાં આવેલા જળ સંચય અભિયાન 2 મહિના સુધી ચલાવવાનું છે, ત્યારે આપણા ગામમાં તળાવનું કામ સારી રીતે થાય તેની આપણે પણ તકેદારી રાખીએ. પામમાં સ્વાગત પ્રવચન કરતા જ સુજલામ સુફલામ યોજનાના નોડલ ઓફિસર શ્રી શુભમ ગોહિલે જણાવ્યું કે જળ સંચય અભિયાન હેઠળ તારીખ 1 એપ્રિલથી તારીખ 31 મે એટલે કે સતત 2 મહિના સુધી બનાસકાંઠા જિલ્લામાં 900 તળાવો ઊંડા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કામ પૂર્ણ થવાથી લાખો લીટર પાણીનો સંગ્રહ કરી શકાશે તથા જમીન તળ રિચાર્જ થશે. આ પ્રસંગે અગ્રણી શ્રી લાલજીભાઈ પ્રજાપતિ અને હાથીદ્રાના મહંત શ્રી દયાલપુરી મહારાજે પ્રાસંગિક પ્રવચનમાં જળનું મહત્વ સમજાવીને પાણી બચાવવા અને જળ સંચય કરવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે પાલનપુર પ્રાંત અધિકારી શ્રી SD ગિલવા, મામલતદાર શ્રી કમલ ચૌધરી, અગ્રણીઓ સર્વ શ્રી અમૃતભાઈ દેસાઈ, શ્રી મોતીભાઈ પાડજા, શ્રી ભગુભાઈ કુગશિયા, સરપંચશ્રીઓ સહિત અધિકારીઓ અને સારી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિયા સોલંકી, ZSTV, બનાસકાંઠા.